આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રવેશદ્વાર નાગનાથ ચોક આવેલ સમગ્ર વિશ્વમાં વસતા આહીર સમાજને ઉજ્જવળ ઇતિહાસમાં સમા દેવાયત બોદરની પ્રતિમાએ ઉપલેટા આહીર સમાજના ગીર સોમનાથ જિલ્લા ગીર ગઢડા તાલુકા દેવાયત ગઢ બોરડી ખાતે આહીર અસ્મિતા જ્યોતિ યાત્રા આવી પહોંચી હતી. તેમને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આજે સવારે 7 વાગે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા પ્રતિમાને હારતોલા કરી તેમજ પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 14/2/2019 રવિવારના રોજ રામનવમીના દિવસે દેવભૂમિ દ્વારકાથી જિલ્લા કલ્યાણપુર તાલુકા ભાટિયા મુકામે આહીર દેવાયત બોદર તિથિ ઉત્સવ નિમિત્તે આહીર એકતા મહોત્સવનું 2019 ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેનું વીર નંદ આહીર દેવાયત બોદરની હાલ રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં 15 જેટલી પ્રતિમાઓ આવે છે. ત્યારે આ પ્રસંગને ઉપલેટા વીર નંદ આહીર દેવાયત બોદરની પ્રતિમાને સ્થાપક અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવડિયા, સમસ્ત આહીર સમાજના પ્રમુખ પ્રોફેસર ડૉક્ટર પ્રવીણભાઈ ભેડા તેમજ તાલુકા પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઉદ્યોગપતિ ધારણાભાઈ તેમજ સુવાભાઈ સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો જોડાયા હતા. એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્રવડિયા અને સરફરાજ કોડી દ્વારા સમગ્ર ગુજરાતમાં કોડીદર મુકામે સવારે 9 વાગ્યાથી યાત્રા ચાલુ થઈ છે. એનો આછો ખ્યાલ તમને આપી દઉં કે ગુજરાતમાં 15 સ્ટેચ્યુ અત્યારે છે. એ 15એ 15 સ્ટેચ્યુએ અત્યારે સવાર સાથે એક આરે આપણે જે આરતી કરી એક આરે બધી જગ્યાએ આરતી થઈ. મારખીભાઈ વસરા મારું નામ છે. નંદ આહીર બોદર સંસ્થાના પ્રમુખ આજના આ પ્રસંગે બોડીદરથી સવારે 9 વાગે યાત્રા ચાલુ કરી છે. ગુજરાતમાં દેવાત બાપાના 15 સ્ટેચ્યુ છે. 15 સ્ટેચ્યુએ આજે જુદી જુદી ટીમને રવાના કરી અને સાંજના 7:15 એક સાથે આરતી થાય. અમારો ઉદ્દેશ આવતા દિવસમાં આહીર સમાજ દેવાત બાપાના નામ નીચે એકઠો થાય, અન્ય સમાજોને ઉપયોગી થાય, અમારા સમાજના નવું જે યુવા ધન છે એ આહીર સમાજ કેવો હોવો જોઈએ અને આહીર સમાજ કોણ છે એની ઓળખ થાય. અમારી પ્રવૃત્તિ નંદ સમિતિની આખા ગુજરાતમાં એ રહેવાની છે. આવતા દિવસમાં અમારા દીકરા દીકરીઓ ખૂબ ભણે, દીકરીઓ તો અમારામાં ખૂબ અત્યારે ભણવા માંડી છે. છોકરાઓમાં થોડું ઓટાયો છે, એના માટે અમે સૌ આગેવાનો ચિંતિત છીએ. એના માટેના અમારા પ્રયત્નો છે. જામનગરમાં અમે 1000 વિદ્યાર્થી રહી શકે એવી બોર્ડિંગ બનાવી રહ્યા છીએ. આવતા દિવસમાં રાજકોટ જિલ્લામાં, મોરબી જિલ્લામાં અને ગુજરાતના 9 જિલ્લામાં આહીરોની વસ્તી છે, ત્યાં જિલ્લા લેવલે બહુ આધુનિક સંસ્થા થાય અને વિદ્યાર્થી અમારા ખૂબ ભણે એના માટેના આનંદ સમિતિના આવતા દિવસમાં પ્રયત્નો રહેશે.